નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય વિજ્ઞાન પાઠ 16 પ્રકાશ વિશેનો અભ્યાસ કરવાનો છે. લાઈટ અંજવાળ, જેમાં આપણે દ્રષ્ટિ મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે, તેને લીધે આસપાસની જાણકારી મળે છે. એની અંદર આપણે પરાવર્તન, આપાત કિરણ, આપાત બિંદુ, પરાવર્તનના નિયમો, સમતલ રેખા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ, નિયમિત અને અનિયમિત પરાવર્તન, ગુણા પ્રતિબિંબો અને માનવ આંખની રચના વિશેનો અભ્યાસ કરવાનો છે. જોઈએ, પદાર્થ પરથી પરાવર્તિત થયેલા પ્રકાશને આપણે આંખમાં પ્રવેશે ત્યારે તે પદાર્થને આપણે જોઈ શકીએ છીએ. સપાટ અને લીસી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થયા પછી તે પરાવર્તિત થાય છે. આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. સપાટી પર આપાત થતા કિરણોને આપાત કિરણ કહે છે અને સપાટી પર જે બિંદુએ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહેવામાં આવે છે. આપાત બિંદુ પરથી પરાવર્તન સપાટી પર 90 અંશ કોણ બનાવતી રેખાને લંબ કહે છે. સપાટી પર થતી પરાવર્તન પામતા કિરણો પરાવર્તિત કિરણ છે. લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહે છે. લંબ અને પરિવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. એના પરાવર્તનના નિયમ, જેમાં પહેલું, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા મૂલ્ય સમાન હોય છે. આપાત કિરણ અને આપાત બિંદુની સપાટીએ દોરેલા લંબ પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા, જેમાં પહેલું, પ્રતિબિંબ સીધું હોય છે. બીજું, પ્રતિબિંબ આભાસી હોય છે, પડદા પર લઈ શકાતું નથી. ત્રીજું, પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય છે. ચોથું, અરીસાથી વસ્તુ તેનું પ્રતિબિંબ સરખા અંતરે હોય છે. પાંચમું, પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. આ ઘટનાને પાર્શ્વીય વ્યુત્ક્રમ કહે છે. ત્યાર પછી નિયમિત અને અનિયમિત પરાવર્તન. અરીસા જેવી લીસી સપાટી પર દ્વારા થતું પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે અને અનિયમિત ચળકતી સપાટી પર આપાત સમાંતર કિરણો પરાવર્તિત થયા પછી સમાંતર ન હોય તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. આપણે લગભગ બધી જ વસ્તુઓ પરાવર્તિત પ્રકાશના કારણે જોઈ શકીએ છીએ. જે વસ્તુઓ બીજી વસ્તુના પ્રકાશમાં ચમકે તેને સ્પર્શ પ્રકાશિત વસ્તુઓ કહે છે. ઉદાહરણ તરીકે, ચંદ્રને ખુદનો પ્રકાશ છે અને એ બીજાના પ્રકાશ ઉપર ચમકે છે. જે વસ્તુઓ સ્વયં પ્રકાશ સર્જિત કરે છે તેને સ્વયં પ્રકાશિત વસ્તુ કહે છે. દાખલા તરીકે, સૂર્ય, મીણબત્તીની જ્યોત વગેરે. પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય તેનો ઉપયોગ પેરિસ્કોપમાં થાય છે. પેરિસ્કોપના ઉપયોગને સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુને જોવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી ગુણક પ્રતિબિંબો, જેમાં એકબીજા સાથે ચોક્કસ અંતરે રાખેલા બે અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચાય છે, જેને કેલિડોસ્કોપ દ્વારા સિદ્ધાંત પર કાર્ય કરે છે. સૂર્યનો શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે. ત્રિપાર્શ્વ કાચ વડે સૂર્યના શ્વેત પ્રકાશનું વિભાજન કરી 7 રંગો મેળવી શકાય છે. એ જ રીતે આપણા માનવની આંખની રચના, જેની અંદર કોર્નિકા, આઈરિસ, કીકી, સિલિયર સ્નાયુ, લેન્સ, રેટિના, ચેતાકોષ, દ્રષ્ટિ ચેતા, અંધબિંદુ અને મોતિયો અને બ્રેઇલ લિપિ જેવો અભ્યાસ કરવાનો છે, જેમાં માનવ આંખમાં કર્ણિકા, આંખનો બહારનું આવરણ સફેદ હોય છે, તેને આગળના પારદર્શક ભાગને કર્ણિકા કહે છે. આઈરિસ તો કે કોર્નિયા પાછળ આવેલા ઘેરા રંગના સ્નાયુઓને બંધારણને આઈરિસ કહે છે. કીકી એટલે કે આઈરસની માધ્યમમાં એક નાનું દ્વાર હોય છે, જેને કીકી કહે છે. એ ઉપરાંત આઈરિસ કીકીના કદનું નિયંત્રણ કરી, એટલે કે આ દ્વાર પહોળું અથવા સાંકડું બનાવી આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણોનું નિયમન કરે છે અને આપણે આંખની જે વસ્તુ છે તે તેવડી દેખાય છે. સિલિયર સ્નાયુ લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી દૂરની અને નજીકની વસ્તુઓને સ્પષ્ટ દેખાડવાનું કાર્ય સિલિયર સ્નાયુ કરે છે. લેન્સ આંખની કીકીની પાછળ હોય છે, જે મધ્યમાં જાડો હોય છે. એ સિવાય લેન્સની કિનારી ફરતે આવેલા સિલિયર સ્નાયુઓ લેન્સને જાડો કે પાતળો બનાવે છે, જેથી નજીકની તેમજ દૂરની વસ્તુની પ્રતિબિંબ રેટિના પર મેળવી શકાય છે.
રેટિના એટલે કે નેત્રપટલ, જેમાં આંખની પાછળના ભાગમાં આવેલું એક રેટિના પર મેળવી શકે, જે સ્તર જ્યાં લેન્સ દ્વારા પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે, જેમાં ચેતાકોષ રેટિના પર ઘણા બધા ચેતાકોષ ધરાવે છે. દ્રષ્ટિ ચેતા ચેતાકોષો દ્વારા અનુભવેલી સંવેદનાઓને દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચે છે, જેમાં ચેતાકોષના બે પ્રકારો છે, શંકુકોષો અને સળીકોષો. શંકુકોષો આ કોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી અને તે રંગ પારખે છે, જ્યારે સળીકોષો આ કોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. એ રીતે અંધબિંદુ, જે દ્રષ્ટિ ચેતા અને રેટિના જોડાણ પાસે સંવેદનાત્મક કોષ હોતા નથી, આ જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી, તેથી તે જગ્યાને અંધબિંદુ કહે છે. રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી પણ લગભગ 101 સેકન્ડના 16મા ભાગ જેટલું ચાલુ રહે છે. જો ગતિશીલ વસ્તુના સ્થિર પ્રતિબિંબ આંખ પર પ્રતિ સેકન્ડ 16 કે તેનાથી વધારે દરે રજૂ થાય તો આંખ તે વસ્તુ ગતિમાં હોય તેવું અનુભવે છે. આંખ દૂરની તેમજ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તંદુરસ્ત આંખ માટે ન્યૂનતમ 25 સેન્ટીમીટર અંતર લગભગ છે. દ્રષ્ટિની ખામી હોય તો યોગ્ય પ્રકારના લેન્સ વાપરીને એ નિવારી શકાય છે, જેમાં મોતિયો આંખની ખામી છે. દ્રષ્ટિ ધૂંધળું થઈ જાય છે, દ્રષ્ટિ નબળી પડે છે. આ ખામી દૂર કરવા માટે અપારદર્શક બનેલા લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે. આંખોને ઉચિત દેખભાળ રાખવી જોઈએ. આંખની તકલીફમાં આપણના આંખના ડોક્ટર પાસે સલાહ લેવી જોઈએ. આહારના વિટામિન એ ઉણો આંખોના રોગ માટે જવાબદાર છે. બ્રેઇન લિપિ, બ્રેઇન લિપિમાં લુઈ બ્રેઇલ ખામીયુક્ત દ્રષ્ટિવાળા માટે એક લિપિ વિકસાવી ઈસવીસન 1821માં એ પ્રકાશિત કરી. આ લિપિમાં 63 ટપકાઓ તરાહો કે ચિહ્ન હોય છે. દરેક ચિહ્ન એક અક્ષર, અક્ષરોનું સંયોજન, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધિત સંકેત રજૂ કરે છે. આ તરાહો બ્રેઇન લિપિની શીટ પર ઉપસાવવામાં આવે છે ત્યારે તેને ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિઓ સ્પર્શ કરીને એને અક્ષરને ઓળખે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ 16 પ્રકાશ વિશેનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ.